નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખેડબ્રહ્મા સરદાર ચોકમાં મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિની ઉજવણી નગરપાલિકા અને ભાજપ દ્વારા કરવામાં આવી. ખેડબ્રહ્મા તારીખ 2 આજ રોજ ખેડબ્રહ્મા સરદાર ચોક ખાતે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ 2 ઓક્ટોબર સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહી છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના આગ્રહી હોય ગાંધીજીના જન્મદિવસથી શુભારંભ કરાવી રહ્યા છે. અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર એટલે ગુજરાતના ગાંધી તરીકે ઓળખાય છે. સમગ્ર ગુજરાતમાં 2 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી તમામ મહાનગરપાલિકાઓ ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતામાં અભિયાનનો શુભારંભ થઈ રહ્યો છે. એટલે સ્વચ્છતાના આગ્રહી પોતાનાથી શરૂઆત કરનાર મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે નગરપાલિકા તેમજ ભાજપ દ્વારા સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્વદેશી અપનાવો, રાષ્ટ્ર પ્રગતિમાં ભાગીદાર બનો, બાપુનું જીવન અને ઉમદા વિચારોમાંથી ભારતના નિર્માણ અને તેમના આદર્શો આપણને માર્ગદર્શન આપતા રહ્યા છે. ના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી શાંતિના પ્રતીક હતા અને તેમનું જીવન રાષ્ટ્રના કલ્યાણ માટે સમર્પિત હતું. આ પ્રસંગે શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ નગરજનોની પ્રતિજ્ઞા લેવડાવી હતી. દરેક પ્રતિજ્ઞા પૂર્વક જાહેર કર્યું હતું કે અમે રસ્તા ઉપર કચરો નાખીશું નહીં, કચરો કચરા પેટીમાં નાખીશું, ગંદકી નહીં કરીએ કે નહીં કરવા દઈએ, હંમેશા સ્વચ્છતાનો આગ્રહ રાખીશું એવું હાજર રહેલા તમામ નાગરિકોએ પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સાગર પટેલ, ઉપપ્રમુખ જિગ્નેશ જોશી, વિરોધ પક્ષના નેતા અરવિંદ ઠક્કર, ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ, શહેર પ્રમુખ અરવિંદ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંત પટેલ, હિતેશ દીક્ષિત, બાર એસોસિએશનના પ્રમુખ વિરલ વોરા, કમલ પંડ્યા, વિજય ત્રિવેદી, ચંપકલાલ પ્રજાપતિ, ભાજપ શહેર મહિલા મોરચાના પ્રમુખ પુષ્પાબેન ગોસ્વામી, અંબિકાબેન સુથાર, મીનાબેન જોશી તથા ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ, નગરપાલિકાના કોર્પોરેટર તેમજ એસઆઈ નરેન્દ્રસિંહ પરમાર, સફાઈ કામદારો અને નગરજનો અને પત્રકાર મિત્રો આ કાર્યક્રમમાં જોડાયા હતા. એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે જ્યારે આપણે ગાંધીજીને સ્વતંત્રતા પામવા સ્વભાવમાં આપણને આખી જિંદગી એમની હોવી દીધી અને આજથી 1 તારીખે જ્યારે ગાંધી જયંતિની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી હોવાથી હું ખાસ વિનંતી કરું છું આ નગરપાલિકા દ્વારા સાફ સફાઈની ઝુંબેશ ચાલી રહી છે અને ગાંધીજી આપણા સ્વાપ આ સ્વચ્છ ભારત બને એની પુષ્કળ મેં આપણે ચિંતા કરતા હતા. તો આ નિમિત્તે દરેક વેપારી ભાઈ બંધુઓને અને આપણા ગામના નગરજનોને વિનંતી કરું છું કે નગરપાલિકાને સાથ સહકાર આપી સ્વચ્છતા જાળવવામાં ખૂબ આપણા માર્ગદર્શન આપી અને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે.